અમારી જાગૃત થયા અને મહાદેવ ને વિનંતી કરી દેવતાઓએ કે ભગવાન ત્રણેય લોકોનું કલ્યાણ થાય એ માટે આપ આ હળહળ વિષ ઝેર તમે ગ્રહણ કરો અને એ સૃષ્ટિનું કલ્યાણ કરવા માટે મહાદેવજીએ એ ઝેર ગ્રહણ કર્યું અને પોતાના કંઠમાં ધારણ કર્યું અને ત્યાંથી ભગવાન શિવનું નામ પડ્યું. અને પછી અંતે અંદરથી નીકળ્યું અમૃત અને અમૃતની અંદર એવી શક્તિ હતી કે જે પીવે ને અમર થાય. અને આવી દાનવોને ખબર પડી અને દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. દેવો કે અમૃતમનું પાન અમે કરીએ અને દાનવો કે ના અમે કરીએ, એમાં થયું યુદ્ધ અને દેવતાઓ અને દાનવોનું યુદ્ધ ચાલ્યું. હાહાકાર મચી ગયો અને દાનવો સામે દેવતાઓનો વિજય થયો. દાનવો બધા જ માર્યા ગયા. ત્રાહિમામ 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 થવા માંડ્યું અને શુક્રાચાર્યની ચિંતા વધી. અને શુક્રાચાર્યએ દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય દાનવોને ફરીથી પાછા સજીવન કરે છે. આ બાજુ સૃષ્ટિનું કલ્યાણ થાય માટે અમૃત